રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ કોરોના મહામારીનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે કોરોના સંક્રમણમાં વધારો થવાના કારણે વધતા સંક્રમણને અટકાવવા તેમજ રત્ન કલાકારોમાં વધતા કોરોનાને ડામવા વરાછા મિની બજાર ખાતે રત્ન કલાકારોના કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી। રાજ્યમાં આવેલા સુરત, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાના કેસોમાં ભરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે સતત વધારાને પગલે સુરત મહાનગરપાલિકા દોડતું થયું છે અને રત્ન કલાકારોમાં વધતા કેસોને લઈ રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। દિવસે ને દિવસે કોરોનાના સંક્રમણને પગલે મનપા દ્વારા કોરોના એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યા છે। સુરતમાં દરરોજના 25 જિલ્લા રિપોર્ટ કરવામાં આવે છે જેમાં દરરોજ 3-4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે। તેને ધ્યાનમાં રાખતા સુરત મહાનગરપાલિકા વિશે આ બાબત એક ચિંતાનો વિષય બની રહ્યો છે। બીજી તરફ વાત કરવા જઈએ તો કોરોનાની મહામારી વચ્ચે લોકો મિની બજાર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે। લોકોના ટોળા રસ્તા પર ઉમટતા હોવાને કારણે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવો લોકોમાં ભય ઉભો થઈ રહ્યો છે। જોકે ડોક્ટરો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવા લોકોને અપીલ કરાઈ રહી છે। સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત ને સતત દિવસે ને દિવસે વધી રહ્યું છે। તે રીતના ટેક્સટાઇલ માર્કેટ, જે હીરા માર્કેટ છે, હીરા માર્કેટના જે દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેઓ દેખાઈ રહ્યું છે। જે રીતે માનગઢ ચોક છે, હીરા બજાર છે, સુ તરફ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। સોશિયલ ડિસ્ટન્સની વાત જે છે, સોશિયલ ડિસ્ટન્સની વાતના ધજાગરા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે સુરત મહાનગરપાલિકા વારંવાર અપીલ કરી રહી છે, રિક્ષાઓ દ્વારા પણ અપીલો કરવામાં આવી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની આ અપીલને સુરતના હીરા વેપારીઓ હોય, રત્ન કલાકારો હોય, તે તમામ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, તે સતત વધારાને જોતા ક્યાંક ને ક્યાંક સુરતમાં ગંભીર પરિણામ આવેલું છે। જે રીતના છેલ્લા 2 દિવસના આંકડા છે, 300 ને પાર કોરોના સંક્રમણ વ્યક્તિઓની સંખ્યા, દર્દીઓની સંખ્યા જે છે તે નોંધાય છે, ત્યારે સુરતને ખાસ તો તકેદારી રાખવી જોઈએ। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ માર્કેટ વિસ્તારમાં COVID-19 રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેનું બૂથ લગાવવામાં આવ્યું છે, જેથી કરીને કોરોના સંક્રમિત વ્યક્તિઓની માહિતી એકઠી થાય, જે રીતે તમામ લોકો જે છે તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ આ બૂથ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોરોના સંક્રમણ જે છે તે કોરોના સંક્રમિત દર્દીઓ જે છે તેને રોકવા કોણ છે તે શોધી શકાય તે માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। જે રીતના રત્ન કલાકારો છે તે રત્ન કલાકારોના ટેસ્ટ જે છે તે ટેસ્ટ અહીંયા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે ડૉક્ટર ઉપસ્થિત છે, અત્યાર સુધી કેટલા ટેસ્ટ થયા છે અને કેટલા પોઝિટિવ આવ્યા છે? અત્યાર સુધીમાં જોયું તમે 20 ટેસ્ટ કર્યા છે, એમાંથી 1 જણ પોઝિટિવ આવ્યા છે। એમને અત્યારે રિપોર્ટ, અત્યારે દવા આપીને એમને ઘરે મોકલી દીધા છે અને બીજી કોઈ તકલીફ હોય તો 104 નંબરમાં ફોન કરવા જણાવી દીધું છે। હીરા બજાર છે, સતત ને સતત લોકોનો ઘસારો રહે છે, ત્યારે કેવા પ્રકારની અપીલ કરવામાં આવશે? લોકોને હું અપીલ એ જ કરીશ કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, બરાબર માસ્ક પહેરે, હાથ સેનિટાઈઝ કરે અને કોઈ બી તકલીફ થાય તો તરત ટેસ્ટ કરાવવા આવે તો કાં તો હોસ્પિટલમાં જઈને એ લોકો પોતાનો રિપોર્ટ કરાવી કે ટેસ્ટ કરાવી લે, કે જો બીજી કોઈ તકલીફ હોય તો તેમને તરત દવા મળી શકે અને ઘરના સભ્યો બી સુરક્ષિત રહી શકે। કેટલા દિવસ બૂથ ચાલવાનું છે અહીંયા? કેટલા દિવસ ચાલવાનું છે ટેસ્ટનું અહીંયા? ટેસ્ટ તો એવું છે, જે લોકો આ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે તો અમારે તો ચાલુ રાખવું જ પડશે, કારણ કે આ લોકોની સુવિધા માટે જ છે। કેમ કે આ લોકો ડિસ્ટન્સ જાળવવાના નહીં અને આપણે તો બરાબર ધ્યાન રાખવાનું છે એ લોકોનું, એટલે આપણા લોકો છે ને આપણે બરાબર તેમને સુરક્ષિત રાખવાના છે। તેના માટે અહીંયા જેમ લોકો ટેસ્ટિંગ કરવા આવશે એ લોકોને જલ્દી એટલા દવા મળી જશે ને એટલા લોકો સુરક્ષિત રહી શકશે ઘરે। જે રીતે સુરત મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર હોય કે ડૉક્ટર હોય, તમામની એક જ અપીલ છે કે સુરતની અંદર હીરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, જેથી કરીને કોરોના સામે માત આપી શકાય। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।